જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાથી આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે. સ્થાનિક બજારમાં ચાઇનીઝ લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવતા હવે દરેક જગ્યાએ આ મામલે વિરોધ જોવા મળી રહ્યો છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળવાથી સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન અપાયું હતું. ત્યારે આ મામલે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇનીઝ લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઇનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે. તો વેપારીઓનું માનવું છે કે ચાઇનાથી આવતું લસણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે અને તેનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન થાય છે. બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.